हेलो स्टूडेंट्स, हाउ आर यू ऑल? फाइन, ओके. सी, चैप्टर फर्स्ट आप डिस्कस करिए इलेक्ट्रिक चार्ज एंड इलेक्ट्रिक फील्ड. हमें थियरिकल पर्पज जो तो टेक्स्ट बुक वाइज थियरिकल पर्पज थी जो थीअरी थी मोस्टली कम्प्लीट थी गई है. द लास्ट थीअरी इज इलेक्ट्रिक फील्ड ड्यू टू द क्लोज सर्फेस और द क्लोज स्पेरिकल सेल, ओके, आउटसाइड एंड इन साइड. आ लास्ट थीअरी थी अकॉर्डिंग टू टेक्स्ट बुक. हम एना सीवाय बे त्रण थीअरी एवं है कि जे आपणे ऑलरेडी डिस्कस करवी पड़शे. ऑलरेडी डिस्कस अमुक करी थी, एक बे एक्स्ट्रा थीअरी पाछी हजी एक बे एक्स्ट्रा डिस्कस करवी पड़शे, बराबर? એટલે ધ્યાન રાખજો બોર્ડ ઉપર. એના સિવાય આપણે થોડાક એક્ઝામ્પલ જોયા છે લાસ્ટ વિડીયો લેક્ચર, જે 10th હતો, બરાબર? આ 11th હશે. 10th વિડીયો લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ 10, 11, 12 ત્રણ એક્ઝામ્પલ છે સોલ્વ કરેલા છે. એક્ઝામ્પલ ઇઝ ટુ ઇમ્પોર્ટન્ટ ફોર ધ એક્ઝામ, ઓકે. કેમ કે લાસ્ટ યરમાં જોવા જાઓ તો લાસ્ટ યરમાં જે લાસ્ટ હમણાં પેપર લેવાનું ગુજકેટનું અને એના લાસ્ટ હતું જે માર્ચ એક્ઝામ, એ બંને એક્ઝામમાં તમે જુઓ ને તો ગુજકેટની અંદર અને MCQની અંદર અને થિયરીની અંદર ત્રણેય પર્પઝમાં જુઓ તો ટેક્સ્ટબુકના જે એક્ઝામ્પલ છે ઇમ્પોર્ટન્ટ હતા, બરાબર? કેમ કે ટેક્સ્ટબુકના એક્ઝામ્પલમાંથી બેઠા એક્ઝામ્પલ એક્ઝામમાં ઓલરેડી આવી ગયેલા છે. આજે આપણે ડિસ્કસ કરવાનું છે, ઓલરેડી એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે 3 માર્ક્સમાં, બરાબર? સો એક્ઝામ્પલ છે તમારા, મસ્ટ છે. એક્ઝામ્પલ ઉપર પૂરેપૂરું ફોકસ કરવાનું. આગળ આપણે જે 3 ચેપ્ટર ડિસ્કસ કરેલા છે, 3 ચેપ્ટર ચાલી ગયા છે, ચેપ્ટરમાં પણ તમારે એક્ઝામ્પલ છે એના ઉપર પૂરું ફોકસ કરવાનું છે, રિવિઝન કરતું રહેવાનું છે, બરાબર? સી, યુ આર ઇન 12th સાયન્સ, તો કેવી રીતે વાંચવું, કેવી રીતે શું કરવું એ બધી મોસ્ટલી તમને ખબર જ હોય, બરાબર? એ કહેવાનું ના હોય, બરાબર? એની સિરિયસનેસ તમને ખબર જ હોય કે કઈ રીતે પ્રિપરેશન કરવી છે, કઈ રીતે આગળ વધવું જોઈએ, બરાબર? કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. વિડીયો લેક્ચર કન્ટિન્યુ જોતા રહેજો એટલે તમને ફિઝિક્સ રિલેટેડ તો બધા ઇન્ફોર્મેશન અહીંયા મળી જશે. બીજા સબ્જેક્ટમાં પણ આ રીતે જ પ્રિપરેશન કરવાની છે. થિયરીકલ પર્પઝ માટે બે વસ્તુ મસ્ટ છે. થિયરી, જેટલી પણ થિયરી ચાલે, યુ હેવ ટુ રાઇટ એટલીસ્ટ 2 ટાઈમ્સ, એ 1 ટાઈમ્સ ઇન અ ફેર બુક, 2nd ટાઈમ્સ ઇન અ રફ બુક, ઓકે. એન્ડ એક્ઝામ્પલ એન્ડ એક્સરસાઇઝ યુ હેવ ટુ સોલ્વ બાય યોર ઓન. તમે તમારી જાતે સોલ્વ કરશો તો વધારે ખબર પડશે, ઓકે. સો આજે આપણે રેફરન્સ માટે તમે યોગી યુઝ કરી શકશો, અધરવાઇઝ કુમાર, બરાબર? બેમાંથી કોઈ પણ એક યુઝ કરી શકશો. સો એક્ઝામ્પલ નંબર 1.8 યુઝ આપણે જોઈએ આજે. 1.8 એક્ઝામ્પલ, ટેક્સ્ટબુક એક્ઝામ્પલ જ છે. ધીસ એક્ઝામ્પલ ઓલરેડી આસ્ક ઇન એક્ઝામ, ઓકે, માર્ચ 2020. સી, ધ એક્ઝામ એક્ઝામ્પલ ઇઝ લાઈક, ધેર ઇઝ અ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોન ફોલ્સ થ્રુ ધ ડિસ્ટન્સ 1.5 સેન્ટીમીટર ઇન અ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ મેગ્નિટ્યુડ 2×10⁴ ન્યૂટન કુલમ ઇનવર્સ એઝ ગિવન ઇન ધ ફિગર. ધ ડાયરેક્શન ઓફ ધ ફિલ્ડ ઇઝ રિવર્સ, કીપિંગ ઇન અ મેગ્નિટ્યુડ અનચેન્જ, એન્ડ પ્રોટોન ફોલ્સ થ્રુ ધ સેમ ડિરેક્શન. કમ્પ્યુટ ધ ટાઈમ ટુ ઇચ કેસ એન્ડ કોન્ટ્રાસ્ટ ધ સિચ્યુએશન વિથ ધ ફ્રી ફોલ અંડર ધ ગ્રેવિટી. હવે સી, આપણે એ શું ફાઇન કરવાનું છે? હિયર વી ફાઇન્ડ ધ ટાઈમ ટુ રીચ ધ પોઈન્ટ. સી, સિચ્યુએશન આવી છે. સી, ઇલેક્ટ્રિક ફિલ્ડ, સો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે, પણ એની ડિરેક્શન હોય, ઓકે. સો જે ફિગર આપેલી છે અકોર્ડિંગ ટુ દેટ, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન ધીસ ડિરેક્શન, ઓકે, આ ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ઇન ધીસ ડિરેક્શન ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ધેર. હવ સી, ફાઇન્ડ શું કરવાનું છે આપણે? ટાઈમ ફાઇન્ડ કરવાનો છે, ઓકે. ઇલેક્ટ્રોન ઇઝ ફોલ્ડ ડાઉન, ઇલેક્ટ્રોન ઇઝ ફોલ્ડ ડાઉન એટ ધ હાઇટ. જો આ ડિસ્ટ ઇલેક્ટ્રોન છે અહીંયા ફોલ્ડ ડાઉન થાય છે. હવે આ હાઇટ ગિવન છે કે આ કેટલી હાઇટ છે. સપોઝ આ રિજન ગ્રાઉન્ડ પોઈન્ટ છે જ્યાં ઇલેક્ટ્રોનને પહોંચવાનું છે, અને આ ડિસ્ટન્સ છે એ ગિવન છે. ધ ડિસ્ટન્સ ઇઝ નથિંગ બટ ધ ડિસ્ટન્સ ઇઝ 1.5 સેન્ટીમીટર, ઓકે, 1.5 સેન્ટીમીટર. એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઓલ્સો ગિવન. ઇલેક્ટ્રિક ફિલ્ડ વેલ્યુ ઇઝ, દેટ ઇઝ 2×10⁴. ધ મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ 2×10⁴ ન્યૂટન કુલમ ઇન્વર્સ. ધીસ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ડન. એન્ડ ધ ક્વેશ્ચન ઇઝ ફાઇન્ડ ધ ટાઈમ ટુ રીચ ધ ગ્રાઉન્ડ. હવે સી, ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય ને એક વસ્તુ ફ્રીમાં આવે. શું ફ્રીમાં આવે? ઇફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ધેર ઇન યોર સિચ્યુએશન, દેન વન થિંગ ઇઝ ફ્રી, દેટ ઇઝ ફોર્સ ડ્યુ ટુ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ, બરાબર? ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે ફોર્સ એપ્લાય થાય. સપોઝ આ ઇલેક્ટ્રોન છે ડાઉનવર્ડ્સમાં આવતું, તો હવે સી ફોર્સ કઈ રીતે એપ્લાય થાય?
ફોર્સ ઇઝ ઓલવેઝ ટુઆર્ડ્સ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ, જે ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એ ડિરેક્શનમાં ફોર્સ હોય, ફોર્સ હોય એ ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, વાઇસ વર્સા. સી ફોર્સ ઇક્વેશન, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇક્વેશન ઇઝ લાઇક ધીસ, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ફોર્સ બાય ચાર્જ, યસ ઓર નો? જો આ યાદ ના હોય તો આ રીતે તમે બનાવી પણ શકો. ફોર્સ એટલે શું થાય? કે ક્યુ, કે ક્યુ વન ક્યુ ટુ, અદરવાઇઝ આવું પણ લખી શકો કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર. ઓકે, એન્ડ સી ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઇક્વેશન શું હોય? ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. તો બેમાં ચેન્જ શું છે? આ ક્યુ કે નહીં, ચાર્જનો જ ખાલી ચેન્જ છે. સો હિયર વી કેન રાઇટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ્સ ટુ એફ બાય ક્યુ. સો એફ ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? ક્યુ ઇન્ટુ ઈ. તો કયું ફોર્સ અહીં એપ્લાય થાય છે? ઇલેક્ટ્રોન ઉપર કયું ફોર્સ એપ્લાય થાય છે? ઇલેક્ટ્રોન ઉપર એક ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય થાય છે અને ઇલેક્ટ્રિક ફોર્સ એપ્લાય થાય છે. દેટ ફોર્સ ઇઝ નથિંગ બટ એફ ઇક્વલ ટુ ક્યુ ઈ. ઓકે, સો એફ ઇક્વલ ટુ ક્યુ ઈ ફોર્સ આના ઉપર એપ્લાય થાય. હવે સી, આ ઉપરની ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને, ઇટ મીન્સ દેટ હિયર પોઝિટિવ ચાર્જ શુડ બી પ્લેસ્ડ. અહીંયા પોઝિટિવ ચાર્જ હોય તો જ આ પોસિબલ છે ને, બીકોઝ પોઝિટિવ ચાર્જથી ઇલેક્ટ્રિક ફિલ્ડ અપર ડિરેક્શનમાં આ રીતે હોય, આ રીતે અપર ડિરેક્શનમાં. ઓકે, ડાઉનવર્ડ ડિરેક્શનમાં પણ હોય, પોઝિટિવ ચાર્જથી આઉટસાઇડ ડિરેક્શનમાં હોય ઇલેક્ટ્રિક ફિલ્ડ, આઉટવર્ડ ડિરેક્શન. ઓકે, સો આઉટવર્ડ ડિરેક્શનમાં છે ઇલેક્ટ્રિક ફિલ્ડ, ડન. હજી ઇલેક્ટ્રોન ઇઝ ફોલ ડાઉન, સો વોટ હેપન? ઇલેક્ટ્રોન અહીં નીચે પડે તો થાય શું નથી? સી દેટ ઓલ્સો હેપન મોશન અંડર ગ્રેવિટી, બટ ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ ટુ સ્મોલ ધેન ઇલેક્ટ્રિકલ ફોર્સ. બરાબર, ઇલેક્ટ્રિકલ ફોર્સ ઇઝ ટુ હાયર ધેન ગ્રેવિટેશનલ ફોર્સ. સો હવે સી, આ પોઝિટિવ ચાર્જ હોય ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરે કે રિપલ્સ કરે? એટ્રેક્ટ કરે. સો એટ્રેક્ટિવ ફોર્સ એપ્લાય થાય કે નહીં ઇલેક્ટ્રોન ઉપર? યસ, ઇલેક્ટ્રોન ઉપર એટ્રેક્ટિવ ફોર્સ એપ્લાય થાય. ડિસ્ટન્સ કેટલું કવર કરવાનું છે? 1.5. સપોઝ આ ડિસ્ટન્સ છે એચ છે. ઓકે, તો સી એક ઇક્વેશન છે ધેટ એચ ઇઝ ઇક્વલ્સ ટુ વી નોટ ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર. યાદ આવ્યું? 11th પણ આવી ગયું છે ને તમારે, 12th 9th ચેપ્ટરમાં એટલે 9th સ્ટાન્ડર્ડમાં પણ આવતું, બરાબર છે? એના ઉપરથી જ છે. આ એચ ઇઝ ઇક્વલ્સ ટુ વી નોટ ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર. ધીસ ઇક્વેશન વી એપ્લાય વેન ધ એક્સલરેશન ઇઝ કોન્સ્ટન્ટ ઓર યુનિફોર્મ. સો યુનિફોર્મ એક્સલરેશન જ છે અહીંયા, કેમ કે ફોર્સ એપ્લાય થાય ને એટલે એક્સલરેશન આવે. બિકોઝ ફોર્સનું ઇક્વેશન શું છે? એફ ઇઝ ઇક્વલ્સ ટુ, આઈ કેન રાઇટ એમ એ, ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ માં લખાય ને. હવે સી અહીંયા ફોર્સ ક્યુ એપ્લાય થાય છે? ઇલેક્ટ્રિકલ ફોર્સ. તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઈ, તો અહીંયા શું લખી નાખાય? ક્યુ ઈ ઇઝ ઇક્વલ્સ ટુ એમ એ. સો એ ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે? એમ એ અપોન, સોરી, એ ઇઝ ઇક્વલ, એને સબ્જેક્ટ કરો તો ક્યુ ઈ બાય એમ થઈ જાય, ક્યુ ઈ બાય એમ. ઓકે, એક્સલરેશન ઇઝ નથિંગ બટ ક્યુ બાય, હવે કોન્સ્ટન્ટ છે કે યુનિફોર્મ છે કે ચેક કરે. સી ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન ફિક્સ છે, અહીંયા ક્યુ એટલે ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન મૂકવાનો, એટલે અહીંયા તમે આ પણ મૂકી શકો દેટ એ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ અપોન એમ, ડન. સો ઇલેક્ટ્રોન ચાર્જ ઇઝ ફિક્સ સ્મોલી. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઓલ્સો ફિક્સ, ઇલેક્ટ્રિક ફિલ્ડ ફિક્સ છે, ગીવન છે, આટલું જ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કોઈ ચેન્જ ન થતો, બરાબર, ઇલેક્ટ્રિક ફિલ્ડ અપર ડિરેક્શનમાં છે. માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ફિક્સ, સો એક્સેલરેશન ફિક્સ થઈ ગયું નહીં. એન્ડ કોન્સ્ટન્ટ એક્સેલરેશન હોય તો તમે યુનિફોર્મ એક્સેલરેશનવાળું ફોર્મ્યુલા યુઝ કરી શકો. હવે ફ્રી ફોલ થાય છે, મતલબ ઇનિશિયલ વેલોસિટી શું હશે? ઝીરો. ફ્રી ફોલ થાય, ઇનિશિયલ વેલોસિટી ઝીરો હોય, સો વી નોટ ઇઝ ઝીરો. સો ઝીરો એચ, ઝીરો ઇન્ટુ ટી, ઝીરો થઈ જાય, પ્લસ હાફ. એક્સેલરેશન ઇઝ ઈ બાય એમ, ઈ બાય એમ, એન્ડ ટી સ્ક્વેર, ટી સ્ક્વેર ટાઈમ તો ફાઇન કરવાનો છે, ડન. હવે સી ટીને સબ્જેક્ટ કરો તો આ ઝીરો છે, આ મલ્ટીપ્લાય કરો તો આવું થઈ જાય 2hm અપોન ઈ ઇઝ ઇક્વલ્સ ટુ ટી સ્ક્વેર. સો ટી ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જાય? અંડર રૂટ 2hm અપોન ઈ કેપિટલ ઈ. અન્ડરસ્ટેન્ડ દેટ? આ શું થયું? 2m મલ્ટીપ્લાયમાં જાય અને ઈ કેપિટલ ઈ સ્મોલ ઈ એ ડાયનોમીટરમાં આવે, તો આ રીતે થાય. સો ટાઈમ કઈ રીતે ફાઇન કરીશું? ટાઈમનું ઇક્વેશન શું થઈ ગયું? ટાઈમ ઇક્વેશન ઇઝ ધીસ, આ ટાઈમનું ઇક્વેશન થઈ ગયું, બરાબર. સો ટી ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ 2hm અપોન ઈ. સો અંડર રૂટ ઓફ ઇલેક્ટ્રોન માટે 2h હાઇટ કેટલી ગીવન છે? 1.5. સો 1.5 ઇન્ટુ 1.5 ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ફિક્સ, દેટ ઇઝ 9.11 × 10⁻³¹. અન્ડરસ્ટેન્ડ દેટ? એન્ડ ડિનોમીટરમાં ઈ, તો ઇલેક્ટ્રોન ચાર્જ ઇઝ 1.9 × 10⁻¹⁶ ઇન્ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે? 2 × 10⁴. સો 2 × 10⁴. સો ધીસ ઇઝ ધ ટાઈમ. આ જે ફાઇન આમાં સોલ્વ કરશો એટલે તમને જે આન્સર મળશે એ સેકન્ડ્સમાં મળશે. આ ટાઈમ થઈ ગયો, આ ટાઈમ છે, બરાબર છે.
એટલે ટેક્સ્ટબુકમાં તમને આન્સર પણ આપેલો જ છે, એ તમે પુટ કરી દેશો એટલે તમને આન્સર મળી જશે. પછી એમાં મેઇન ઇમ્પોર્ટન્સ શું હતું, બે કન્સેપ્ટના યુઝ થયા. જો કન્સેપ્ટ સમજવાનો હોય કે વેન ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ પ્રેઝન્ટ એન્ડ એની ચાર્જ ઇઝ કમ ઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ ધેન ધ ફોર્સ ઇઝ એપ્લાઇડ. કોઈ ચાર્જ હોય, ઇલેક્ટ્રિક ચાર્જ હતું, ઇલેક્ટ્રોન એટલે એની પાસે ચાર્જ છે ને, 1.6 × 10⁻¹⁹ જેટલો ચાર્જ છે યસનનો, ઇલેક્ટ્રોનનો ચાર્જ. તો ઇલેક્ટ્રોનનો જે ચાર્જ છે, ઇલેક્ટ્રોન પાસે તો ચાર્જ છે જ, એનો મતલબ એ એક ચાર્જ જ થઈ ગયો. તો વેન ધ ચાર્જ ઇઝ ફ્લો ઇન અ ઇલેક્ટ્રિક ફિલ્ડ, જ્યારે ચાર્જ છે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આવે તો શું થાય, એના પર ફોર્સ એપ્લાય થાય. એન્ડ ધેટ ફોર્સ ઇઝ નથિંગ બટ એફ ઇક્વલ ટુ ક્યુ જેટલું ફોર્સ એપ્લાય થાય. અન્ડરસ્ટેન્ડ દેટ. સો ટાઈમ કેટલો ફાઇન કરવાનો છો, આપણે ટાઈમ ફાઇન કરવાનો હતો તો જુઓ ડિસ્ટન્સ આટલું કવર કરવાનું હતું, એ જ ડિસ્ટન્સ કવર કરવા માટે કેટલો ટાઈમ લાગે. તો ફોર દેટ વી કેન યુઝ ધીસ ઇક્વેશન, એચ ઇઝ ઇક્વલ ટુ વી નોટ ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર. ડન છે. ઓકે, ઇનિશિયલ વેલોસિટી ઝીરો હતી એટલે ઝીરો મૂકી દીધું, એચ ને સબ્જેક્ટ, એચ છે ગીવન છે, ટીને સબ્જેક્ટ કરો, એટલે આ ફોર્મ્યુલા બની જાય. આ ધીસ ફોર્મ્યુલા યુ કેન એપ્લાય એની વેર. સી, અહીંયા ઇલેક્ટ્રોન છે એની જગ્યાએ કોઈ પણ ચાર્જ આવી જાય તો આ જનરલ ફોર્મ્યુલા થઈ ગયું, બરાબર છે. ધીસ ઇઝ ધ જનરલ ઇક્વેશન ફોર ધ એક્સલરેશન. આ એક્સલરેશન છે. હવે સી, આમાં જ તમને શું કીધું છે, સપોઝ આમાં જ એવું કીધું છે કે સેકન્ડ ક્વેશ્ચન એ છે, ધ ડિરેક્શન ઓફ ધ ફિલ્ડ ઇઝ રિવર્સ એન્ડ ધ કીપ ધ મેગ્નિટ્યુડ ઇઝ અનચેન્જ એન્ડ ધ પ્રોટોન ફોલ્સ. મતલબ કે આ જે પોઝિટિવ આ હતું, એટલે મતલબ કે અપર ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું, હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જ કરવામાં આવે, મતલબ કે ડાઉનવર્ડ ડિરેક્શનમાં કરવામાં આવે અને પ્રોટોન કરવામાં આવે તો શું ચેન્જ આવશે જોઈએ. જો અહીંયા જો હું ચેન્જ કરું છું, હવે સી આ ઉપરથી નીચેથી ઉપરની ડિરેક્શનમાં હતું ઇલેક્ટ્રિક ફિલ્ડ, અપર ડિરેક્શનમાં, હવે ડાઉનવર્ડ ડિરેક્શનમાં, કેમ કે ડિરેક્શન રિવર્સ કરવાની કીધી, સો ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે. સપોઝ એટલે આ રીતે હશે ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન ઉપરથી ખબર પડે કે કઈ ડિરેક્શનમાં ફોર્સ એપ્લાય થશે. હવે પ્રોટોન ફોલ્સ કરે છે, પ્રોટોન ફોલ્સ કરે છે, પ્રોટોન ફોલ્સ, આ પ્રોટોન છે, પ્રોટોન ફોલ્સ થાય છે. સી, પ્રોટોન અને ઇલેક્ટ્રોન બેમાં ચાર્જ તો સેમ જ હોય, જસ્ટ સાઇન ઇઝ ડિફરન્ટ ઓર નેચર ઇઝ ડિફરન્ટ. યુ કેન સે ધ બેઝિક ડિફરન્સ બિટવીન ધ ઇલેક્ટ્રોન એન્ડ પ્રોટોન ઇઝ બોથ નેચર ઇઝ ડિફરન્ટ. ઇલેક્ટ્રોનનો નેચર એન્ડ પ્રોટોનનો નેચર ડિફરન્ટ છે. ઓકે, ચાર્જ ઇઝ સેમ. હવે સી, ડાઉનવર્ડ ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એટલે શું સમજવાનું, કે ઉપર પોઝિટિવ ચાર્જ હશે તો જ આવું પોસિબલ છે. અધરવાઇઝ તમે આનાથી ઉલટું પણ સમજી શકો કે નીચે નેગેટિવ ચાર્જ હશે, કેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ નેગેટિવ ચાર્જમાં ટુઆર્ડ્સ ધ ચાર્જ હોય અને પોઝિટિવમાં અવે ફ્રોમ ધ ચાર્જ હોય. તો અવે ફ્રોમ ધ ચાર્જ છે પોઝિટિવથી અને નેગેટિવમાં ટુઆર્ડ્સ ધી ચાર્જ. અન્ડરસ્ટેન્ડ ધેટ. ઓકે, હશે આ ચાર્જ છે નીચે પડે છે તો શું થાય, ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ્રેક કરશે, રિપલ્સ કરશે, શું થશે જોવું તો. જુઓ જી, હવે જુઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એના માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો ફિક્સ છે. હવે જો આપણે ઇક્વેશન બનાવ્યું હતું, હવે સપોઝ અહીંયા આપણે આ ક્યુ વાળું જ ઇક્વેશન યુઝ કરીએ, સપોઝ અહીંયા ક્યુ, તો અહીંયા ક્યુ આવશે ઇલેક્ટ્રિક ફિલ્ડની, ઇલેક્ટ્રિક ચાર્જની જગ્યાએ અહીંયા ક્યુ આવશે, અહીંયા ક્યુ આવશે, તો જનરલ ઇક્વેશન ક્યુ વાળું બની ગયું. હવે આમાં તમે ક્યુની જગ્યાએ ઈ પુટ કરી દો, એટલે ઇલેક્ટ્રોન માટે ફોર ઇલેક્ટ્રોન ટી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 2HM/E કેપિટલ ઈ થઈ ગયું, બરાબર. પણ આ જનરલ ઇક્વેશન તમે બધા માટે એપ્લાય કરી શકશો. તો પ્રોટોનમાં તમારે શું ચેન્જ થાય છે, પ્રોટોનમાં માસ ચેન્જ થાય, ચાર્જ તો એટલો જ હોય, કેમ કે પ્રોટોનનો ઇલેક્ટ્રોનનો ચાર્જ સેમ છે, માસ ડિફરન્ટ છે. તો આ પણ આ સેમ ઇક્વેશન આપણે એપ્લાય કરી શકશો અહીંયા. તો ટી ઇઝ ઇક્વલ્સ ટુ આ પ્રોટોન માટે, પ્રોટોન માટે શું થાય, ટી ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ 2HM/QE. આ ફોર્મ્યુલામાં ઈ હતું, હવે અહીંયા પ્રોટોનનો ચાર્જ આવી જશે, પ્રોટોનનો ચાર્જ આવી જશે અને માસ છે એ પ્રોટોનનું માસ આવી જશે. અન્ડરસ્ટેન્ડ દેટ. સો ટી, ટી ઇઝ ઇક્વલ્સ ટુ, ઓકે અહીંયા મૂકું છું, ચાલો વેલ્યુ. સો ટી ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ 2 × H. હાઇટ તો સેમ જ છે, કંઈ ચેન્જ કરવાની નથી, હાઇટ મીન્સ 1.5 સેન્ટીમીટર, સો ઇન્ટુ 1.5 સેન્ટીમીટર છે. ઓકે, તો સેન્ટીમીટરને તમારે મીટરમાં કન્વર્ટ કરવું પડશે અહીંયા, એટલે અહીંયા 10⁻²² આવશે. મેક શ્યોર દેટ કે આ મિસ્ટેક ના થાય, 10⁻². સેન્ટીમીટર હોય તો મીટરમાં કન્વર્ટ કરી દેવાનું. ઓકે, એમપી માસ ઓફ પ્રોટોન કેટલું હોય, 1.67 × 10⁻²⁷. ધીસ ધ માસ ઓફ પ્રોટોન. ઓકે, ડિનોમીટર ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન, દેટ ઇઝ 1.6 × 10⁻¹⁹, સેમ એઝ ઇલેક્ટ્રોન. એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ દેટ ઇઝ 2 × 10⁴, 2 × 10⁴. સો ધીસ ઇઝ ધ ટાઈમ યુ ગેટ ઇન અ સેકન્ડ
ફોર ધ પ્રોટોન ફોલ્સ ડ્યુ ટુ ધ ગ્રેવિટી. અન્ડરસ્ટેન્ડ? યસ ઓર નો? ઓકે, સો આ જ વસ્તુ છે. તો બેની અંદર તમે જુઓ તો ડિફરન્સ ક્યાં આવ્યું? બેમાં ડિફરન્સ એ માસમાં જ ડિફરન્સ છે, બાકી બધી વસ્તુ સેમ આવી. જુઓ, ખબર પડી આ ક્વેશ્ચનની અંદર બેમાં ડિફરન્સ ક્યાં આવ્યો? જુઓ આ ક્વેશ્ચન, આ ઇક્વેશન તમે લ્યો, અદરવાઇઝ આ ઇક્વેશન લો. બેમાં ચેન્જ શું આવ્યો? માસમાં જ ચેન્જ આવ્યો. કે એમ કે માસ એનું યુઝ કર્યું હતું, ઇલેક્ટ્રોનનું માસ. અહીંયા કયું માસ યુઝ કર્યું આપણે? અહીંયા કયું માસ યુઝ કર્યું આપણે? પ્રોટોનનું માસ યુઝ કર્યું, બરાબર છે. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનના માસમાં ચેન્જ છે, એટલા માટે ટાઈમમાં ચેન્જ આવશે. હવે જો કદાચ સોલ્વ ના કરો તો પણ ખબર પડી જવી જોઈએ કે કેનું ટાઈમ વધારે લાગશે, પ્રોટોન કે ઇલેક્ટ્રોન. જુઓ તો જેનું માસ વધારે અને જેનું માસ ઓછું એ બેમાં શું ફેરશે? જુઓ તો અહીં હું કહી શકું કે ટાઈમ ઇઝ પ્રપોર્શનલ ટુ માસ. ટાઈમ ઇઝ પ્રપોર્શનલ ટુ માસ, અંડરરૂટમાં છે પણ પ્રપોર્શનલમાં છે ને. સો હિયર આઈ કેન સે ધ ટાઈમ ઇઝ પ્રપોર્શનલ ટુ અંડરરૂટ માસ. કેમ કે માસ જ બેમાં ડિફરન્સ છે, બાકી બધું તો ઇક્વલ છે. તો જેનું માસ વધારે એમાં વધારે ટાઈમ લાગે. તો માસ કોનું વધારે છે? ઇલેક્ટ્રોનનું કે પ્રોટોનનું? જો તો માસ કોનું વધારે છે, ઇલેક્ટ્રોનનું કે પ્રોટોનનું? માસ ઇલેક્ટ્રોનનું વધારે કે પ્રોટોનનું વધારે? પ્રોટોનનું વધારે. તો ટાઈમ કેમાં વધારે લાગે? પ્રોટોનમાં વધારે લાગશે. ઓકે, તો ટાઈમ કેમાં વધારે આવશે? પ્રોટોનમાં, ઇલેક્ટ્રોનમાં ઓછો આવશે. ઓકે, હવે આન્સર છે ને એની તમારે કમ્પેરિઝન કરવી તો પણ કહી દો. જો ઇલેક્ટ્રોનનો જે આન્સર આવશે ને એ તમારો આવશે 2.9 × 10⁻¹. આનો આન્સર આવશે તમારે 2.9 × 10⁻¹, એટલે કમ્પેરિઝનમાં ખબર પડે. ઓકે, આ ટેક્સ્ટ બુકમાં સોલ્વ કરશો એટલે આટલો આન્સર આવશે. અને પ્રોટોન છે એનો આન્સર આવશે તમારે 1.3 × 10⁻¹. 1.3 × 10⁻¹. હવે જો કમ્પેરિઝન કરવી હતી એટલા માટે મેં ડાયરેક્ટ તમને અહીંયા આન્સર લખી દીધો છે. જો કમ્પેરિઝન કરો તો ખબર પડે. તમને એમ થાય આમાં તો ઇલેક્ટ્રોનનો વધારે આવ્યો. હવે જુઓ વેલ્યુ ઇલેક્ટ્રોનમાં વધારે છે પણ પાવર જુઓ. તમને થાય ઇલેક્ટ્રોનમાં વધારે આવ્યો, ઇલેક્ટ્રોન તો માસ ઓછો છે. તો વધારે કેમ આવું જોઈએ? પ્રોટોનમાં આવું જોઈએ. અરે પ્રોટોનમાં જ વધારે છે. અહીંયા 10⁻¹ છે અને અહીંયા 10⁻¹ છે. માઇનસમાં નેગેટિવ સાઈન હોય તો નેગેટિવ સાઈનમાં શું હોય? એઝ હાયર નંબર વેલ્યુ ઇઝ લો. ઓકે, જેમ વેલ્યુ વધારે, હાયર નંબર એમ વેલ્યુ ઓછી હોય ને, બરાબર. 10⁻¹ છે, 10⁻¹ છે. કોણ વધારે કહેવાય? 10⁻¹ વધારે કહેવાય, બરાબર છે. સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ નંબર 1.8. ધીસ ક્વેશ્ચન ઇઝ ઓલરેડી આસ ઇન March 2020. ઓકે, માર્ચમાં ઓલરેડી એક્ઝામમાં આવી ગયેલું છે એટલા માટે નોટ ડાઉન કરી લેજો પ્રોપરલી અને સમજી લેજો, ઠીક છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, લખી લેજો. નેક્સ્ટ ઇઝ એક્સરસાઇઝ 1.22. સી, ક્વેશ્ચન હું રીડ કરું છું, બરાબર. તમારી પાસે નોટબુક હોય અધરવાઇઝ રેફરન્સ બુક અથવા તો ટેક્સ્ટ બુકમાં તમે ક્વેશ્ચન જોઈ શકો, બરાબર. સી, ક્વેશ્ચન ઇઝ અ યુનિફોર્મ ચાર્જ કન્ડક્ટિંગ સ્પિયર. યુનિફોર્મલી ચાર્જ કન્ડક્ટિંગ સ્પિયર મતલબ મેટલનો સ્પિયર હોય, ઓફકોર્સ. 2.4 મીટર ડાયામીટર, હેઝ અ સરફેસ ચાર્જ ડેન્સિટી ઇઝ 80 μC-2. ફાઇન્ડ ધ ચાર્જ ઓન ધ સ્પિયર એન્ડ વોટ ઇઝ ધ ટોટલ ઇલેક્ટ્રિક ફ્લક્સ લિવિંગ ઓન ધ સ્પિયર, સરફેસ ઓફ ધ સ્પિયર. ઓકે, આ ક્વેશ્ચન છે. હવે સી, ફાઇન શું કરવાનું છે? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફાઇન કરવાનું છે ચાર્જ. હવે સી, આપણને ગીવન શું છે? ચાર્જ ડેન્સિટી. જો એક સિસ્ટમ રાખવાની, થિયરીકલ પેપરમાં હોય કે બધી જગ્યાએ, બરાબર. MCQમાં પણ તમે એપ્લાય કરી શકો, બટ થિયરીમાં તો મસ્ટ છે. શું કરવાનું? આ ટેવ અત્યારથી પાડી દેવાનું, એટલે જ્યારે એક્ઝામમાં જ્યારે આપણે પેપર લખવાનું ત્યારે વાંધો ન આવે. સી, એક્સરસાઇઝ 1.22. તો શું કરવાનું? જે પણ ડેટા હોય ને, ક્વેશ્ચન પહેલાં રીડ કરવાનો, બરાબર. એમાં જે કંઈ પણ ડેટા છે, ડેટા મીન્સ ધ વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિક ફ્લી, સપોઝ આ ચેપ્ટરની વાત, વેલ્યુ ઓફ ફ્લક્સ, ધ વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ધ વેલ્યુ ઓફ ફોર્સ, ડિસ્ટન્સ, ડિસ્પ્લેસમેન્ટ, જે કંઈ પણ આપેલું એ બધો ડેટા પહેલાં અહીં લખી નાખવાનો. દેન ક્વેશ્ચન હોય એ લખવાનો. સપોઝ આમાં શું શું ફાઇન કરવાનું હતું? તો આમાં ચાર્જ ફાઇન કરવાનું હતું. લખવાનું કે ચાર્જ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, બરાબર. બીજું શું ફાઇન કરવાનું કીધું? ફ્લક્સ ફાઇન કરી દીધું. ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. બે વસ્તુ ફાઇન કરવાનું, એટલે શું ફાઇન કરવાનું ખબર પડે. ડેટા ગીવન એવું લખવાનું. તો ડેટા જુઓ શું ગીવન છે. તો આમાં ગીવન છે ચાર્જ ડેન્સિટી, દેટ ઇઝ 800 μC. સો 800 μC·2. સેકન્ડ થિંગ ઇઝ ડાયમીટર ઇઝ ગીવન. તો ડાયમીટર કેટલો આપેલો છે? ડાયમીટર ઇઝ 2.4 મીટર. સો દેટ ઇઝ 2.4 મીટર. સો ડાયમીટર ઉપરથી તમને ડાયરેક્ટલી ખબર પડી જાય કે રેડિયસ ફાઇન થઈ શકે. ડાયમીટર ઉપરથી રેડિયસ કેટલી થશે? 1.2 મીટર. યસ ઓર નો? ઓકે, 1.2 મીટર રેડિયસનો એક સ્પિયર છે. આ સ્પિયર છે, 1.2 મીટર રેડિયસનો એક સ્પિયર છે, બરાબર. અને આ સ્પિયર છે એની રેડિયસ તમને ગીવન છે, દેટ ઇઝ 1.2 મીટર. હવે આ સ્પિયર મેટાલિક સ્પિયર જ હોય, કેમ કે એના ઉપર ચાર્જ છે, ક્યુ જેટલો ચાર્જ છે, બરાબર. અને આ ક્યુ ચાર્જ છે એ તમારે ફાઇન કરવાનો છે. વોટ ઇઝ ગીવન? ગીવન ડેટા ઇઝ સિગ્મા. તો આ રીતે પહેલાં ડેટા લખવાનો,
ટ્રાય કરવાની કોઈ ફિગર બને. તમને ક્વેશ્ચન આવડતો હોય તો ભલે, ના આવડતો ભલે ભલે, આટલું તો લખી જ નાખવાનું પહેલા. એક્ઝામની અંદર વાત કરું બરાબર, એક અત્યારથી ટેવ પાડવાની એક્ઝામમાં લાજ સિચ્યુએશન રહી. આટલું લખેલું તો પ્રોપર કહેવાય. પછી તમારો આન્સર જે તમે લખો એ પ્રોપર મેનરમાં હોવો જોઈએ. કેમ કે વસ્તુ કેવી છે કે દાખલા તરીકે તમે જોવા જાઓ તો ઘણી વસ્તુ એવી કે તમને એમ થાય કે આનું અંદર જે વસ્તુ હોય એના કરતાં એનું પેકેજિંગ મસ્ત હોય. હા કે ના, કોઈ વસ્તુ તમે કોઈ સપોઝ બજારમાં ગયા, કોઈ વસ્તુ તમારે ખરીદવી હોય તો તમે ક્યારે બાય કરો, તો એનું પેકેજિંગ છે ને એટ્રેક્ટિવ હોવું જોઈએ, તો તમને વસ્તુ લેવાની ખબર પડે. વસ્તુ લેવાની ઘણી મોંઘી વસ્તુ હોય બરાબર, દાખલા તરીકે સપોઝ એક્ઝામ્પલ લો ને તો એડિડાસ કે પુમા કે એ બધા કોઈ શોરૂમમાં તમે જાઓ ને બરાબર, સ્પાઈકર કે એ રીતે સ્કેચર્સના શોરૂમમાં, તો એ શૂઝ કે એના કોઈ સપોઝ ક્લોથ કે ગમે તેમ કપડાં લેવાના હોય કે શૂઝ લેવાના, કંઈ પણ વસ્તુ લેવાની હોય ને તમે જુઓ ને તો એનું પેકેજિંગ સુપર હોય બરાબર. એનું પેકેજિંગ છે એની પ્રોડક્ટની વેલ્યુ કરતાં પણ વધારે હોય એવું લાગે. તો આ બધું પેકેજિંગ છે બરાબર, આ પ્રેઝન્ટેશન છે. પ્રેઝન્ટેશન જેટલું સારું હશે ને એટલા માર્ક્સ સારા આવશે બરાબર. આ વસ્તુ ધ્યાનમાં રાખો, તો પહેલાં નોટ ડાઉન કરી લેવાનું. અને આનાથી બીજી વસ્તુ શું ખબર પડે, પ્રેઝન્ટેશન કરતાં પણ આપણું બ્રેઇન છે ને એ બ્રેઇન કઈ રીતે કામ કરતું હોય. તમે આ ડેટા લખો ને એટલે આની સિમિલર્સ, આના સિમિલર્સ જે તમારા ફોર્મ્યુલા તમારા દિમાગમાં હોય ને ફટાફટ એ ફોર્મ્યુલા છે ને એ ફાઇન થવા માંડે. કેમ કે જો તમારે ક્વેશ્ચનમાં શું હોય, ક્વેશ્ચન કોને કહેવાય, આપણે ઘણી વાર કહેતો હોય ને કે ક્વેશ્ચનમાં જેનો આન્સર હોય, સાચી વાત છે. સી ક્વેશ્ચન છે એની અંદર તમને ડેટા આપેલો છે સિગ્મા. સિગ્મા શું છે, તો કે દેટ ઇઝ અ સરફેસ ડેન્સિટી. ઓકે, સરફેસ ડેન્સિટી છે, સરફેસ ચાર્જ ડેન્સિટી. તો સરફેસ ચાર્જ ડેન્સિટી અને ચાર્જ વચ્ચે કંઈક રિલેશન તો હોવો જ જોઈએ, તો જ આપણને ચાર્જ ફાઇન્ડ કરવાનું કીધું હોય. તો યાદ આવી જાય કે યસ, સરફેસ ચાર્જ ડેન્સિટી, સરફેસ ચાર્જ ડેન્સિટી ક્યુ, સરફેસ ચાર્જ ડેન્સિટી ઇઝ ડિનોટેડ બાય સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય એરિયા. યસ, યસ ઓર નો, આ ફોર્મ્યુલા તમારા દિમાગમાં આવી જાય. ફોર્મ્યુલા દિમાગમાં આવી ખબર પડી જાય કે આપણી પાસે એરિયા ફાઇન્ડ કરવા માટે આર છે, ક્યુ ફાઇન્ડ કરવાનો છે અને સિગ્મા ગીવન છે, તો ક્યુ મળી જશે. ઓકે, એરિયા ઓફ ધ સ્પીયર, એરિયા ઓફ ધ સ્પીયર કેટલો થાય, એરિયા ઓફ ધ સ્પીયર ઇઝ નથિંગ બટ 4πr². ઓકે, સો 4πr ઇઝ 1.2² ધીસ ઇઝ ધ એરિયા મીટર સ્ક્વેરમાં. ડન. ઓકે, ક્યુ ફાઇન કરો તો ક્યુને સબજે કરો, ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એ. તો આ રીતે તમે ફાઇન કરી શકો, ખબર પડી. તો શું કર્યું, ડેટા લખો, ડેટા અને જે ફાઇન કરવાનું છે આ બેનો રિલેશન તમને ખબર પડી જાય, પછી બધા ફોર્મ્યુલા દિમાગમાં હું આ ફોર્મ્યુલા છે, દેન યુ ફાઇન્ડ ઇટ. ઓકે, સો ક્યુ, સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. સિગ્મા ઇઝ વોટ, ધીસ ઇઝ 80×10⁻⁶ માઇક્રો. ડન. એન્ડ એરિયા, એરિયા ઇઝ 4πr², સો ઇન્ટુ 4πr² ધેટ ઇઝ 1.2². ડન. ઓકે, આને સોલ્વ કરશો એન્ડ ધેન યુ ગેટ ધ આન્સર ઇન અ કુલમ ચાર્જ. ઓકે, અને સોલ્વ કરીએ તો આન્સર જે આવે છે ને, ધેટ આન્સર ઇઝ યોર નિયર અબાઉટ 1.45. ઓકે, માઇક્રો 1.45×10⁻³. આટલો આન્સર આવશે. ધીસ ઇઝ ધ ચાર્જ. બીજું શું ફાઇન કરવાનું કીધું છે, ફ્લક્સ. હવે સી, ફ્લક્સ માટે તમે યુઝ ઇક્વેશન કયું યુઝ કરી શકો, તો બે ફ્લક્સના ઇક્વેશન છે, આ યાદ રાખવાનું. ફ્લક્સનું એક ઇક્વેશન છે ઈ એ કોસ થીટા, અને ફ્લક્સનું એક ઇક્વેશન છે અકોર્ડિંગ ટુ ગોસ થિયરી ધેટ ક્યુ ટોટલ, ટોટલ ચાર્જ અપોન એપ્સિલોન નોટ. આને ઇઝ ઇક્વલ્સ ટુ આમ પણ લખી શકાય કે ટોટલ ચાર્જ બાય એપ્સિલોન નોટ. આ ટોટલ ચાર્જ છે બરાબર, સિગ્મા ટોટલ ચાર્જ. તો ટોટલ ચાર્જ બાય એપ્સિલોન નોટ, આ બે ઇક્વેશન છે, બે ઇક્વેશનથી તમે ફ્લક્સ ફાઇન કરી શકો. હવે સી, ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા ગીવન છે, જોવો તો ડેટામાં નથી, મતલબ આ ઇક્વેશન તો યુઝ જ નહીં થાય. ચાર્જ છે, હા ચાર્જ છે, ચાર્જ ગીવન છે, હમણાં જ ફાઇન કર્યું આપણે ચાર્જ. ઓકે, એપ્સિલોન નોટ એ તો કોન્સ્ટન્ટ છે, ખબર જ હોય, ફ્લક્સ ફાઇન થઈ જાય, ખબર પડી. તો આ રીતે યુઝ કરવાનું, તો ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ, ફ્લક્સ ઇઝ ઇક્વેશન, ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ ચાર્જ. તો ટોટલ ચાર્જ ઇન ઇનક્લોઝ સરફેસ, હા ક્લોઝ સરફેસમાં, તો આ ચાર્જ છે એ ક્લોઝ સરફેસમાં, આ સરફેસ ઉપર ચાર્જ કેટલો છે, આટલો છે. So that is 1.45×10⁻³, and epsilon naught is a permittivity, you know the value fix way, that is 8.85×10⁻½. okay, divide karo, that is your answer. So flux is nothing but, flux no unit shu thai, so flux no unit kem khabar pade, electric field into area, electric field એટલે શું થાય, newton coulomb inverse meter square. okay, અને આ flux છે એનો answer છે તમારો આવશે, that is 1.64×10⁸.
दीस इज योर आंसर. डन. ओके, सो आ रीते तमे सोल्व कर्यो. क्वेश्चन ईजी जो पण सोल्व तमे आ रीते करी शको. खबर पड़ी? क्वेश्चन ने कई रीते सोल्व करो ने जोवानो. बाकी क्वेश्चन तो ईजी ज छे, आनो सोल्यूशन तमे जाते पण करी शको अने नोटबुक में के रेफरन्स बुक में जोईने पण ट्राय करी शको. बट मेथड तमारे यूज करवानी कि कई मेथड थी आपणे सोल्व करीए छे. डन. ओके, आ सेम क्वेश्चन आना जेवो एक क्वेश्चन हुं तमने होमवर्क में आपू छुं, बराबर? ए तमारे होमवर्क में करवानो छे. आ क्वेश्चन जेवो ज छे. सो ध सरफेस डेन्सिटी ओके सरफेस डेन्सिटी ऑफ प्लेन इज सरफेस डेन्सिटी ऑफ प्लेन इज 60 माइक्रो कूलम मीटर माइनस 2. ओके, प्लेन साइज इज 10 सेंटीमीटर क्रॉस 12 सेंटीमीटर. खबर पड़ी गई ने? लंबाई लेंथ इंटू विथ 10 सेंटीमीटर क्रॉस 15 सेंटीमीटर. फाइंड चार्ज ऑन प्लेन एंड ऑल्सो फाइंड फ्लक्स इलेक्ट्रिक फ्लक्स. चार्ज और फ्लक्स फाइंड करवा, बराबर? अने आनो आंसर छे ने तमारे कमेंट करवानो छे. ओके, ठीक छे, लखी लीधु. डन. नेक्स्ट ले जोईए. ओके, नेक्स्ट इज एक्सरसाइज 1.23. ओके, क्वेश्चन छे, अ इन्फिनिटी लाइन चार्ज प्रोड्यूस अ फील्ड 9×10⁴ एट अ डिस्टन्स ऑफ 2 सेंटीमीटर. कैलक्युलेट द लीनियर चार्ज डेन्सिटी. शूँ फाइंड करवानुं छे? लीनियर चार्ज डेन्सिटी. सी, देर इज अ इन्फाइनाइट लाइन छे, बराबर? आना ऊपर चार्ज छे. आ इन्फाइनाइट लाइन थी 2 सेंटीमीटर डिस्टन्स ऊपर सपोज कोई पी पॉइंट छे. आ पी पॉइंट ऊपर आपने इलेक्ट्रिक फील्ड गिवन छे. दैट इलेक्ट्रिक फील्ड इज 9×10⁴. ओके, दैट इलेक्ट्रिक फील्ड इज 9×10⁴. द डिस्टन्स इज 2 सेंटीमीटर. फाइंड करवानुं छे तमारे, चार्ज फाइंड करवानो छे. यू हैव टू फाइंड द चार्ज ऑन द स्पीयर. सॉरी, चार्ज डेन्सिटी फाइंड करवानी छे. कैलक्युलेट द चार्ज डेन्सिटी. लीनियर चार्ज डेन्सिटी वी डिनोटेड बाय द लेम्बडा. પછી લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, આપણે 3 ટાઈપના ડિસ્ટ્રીબ્યુશન જોયા હતા, લિનિયર, એરિયલ એન્ડ વોલ્યુમ. સો લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન એટલે આ કોઈ લાઈન હોય એના ઉપર ચાર્જ હોય અને લિનિયરલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય, બરાબર છે? હવે સી, આ લાઈન છે એને તમારે સપોઝ પેક કરવી હોય તો યુ કેન પેક ધીસ ટાઈપ ઓફ સિલિન્ડર. યસ ઓર નો? યાદ આવ્યું? હવે પછી આપણે બાય ધ હેલ્પિંગ ઓફ ફ્લક્સ વી પ્રૂવ ધ ઇક્વેશન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ જો તમારે હવે ડેટા ઉપરથી શું ખબર પડે, જો આ ડેટા લખીને આનાથી ફાયદો શું થાય કે ઘણા બધા ઇક્વેશન્સ હોય, ઘણા બધા ફોર્મ્યુલાઝ હોય તમારા દિમાગમાં, એ બધા ફોર્મ્યુલા છે એ વિચારવાના અને જોવાનું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને લેમ્બડાનું રિલેશન આવતું હોય એવો કોઈ ફોર્મ્યુલા છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને આરનું રિલેશન આવતું એવું કોઈ ફોર્મ્યુલા છે. એટલે યાદ આવે, યસ, ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ધ ઇન્ફાઇનાઇટ ચાર્જ, ઇન્ફાઇનાઇટ લિનિયર ચાર્જ, ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ લાઇન ચાર્જ ઇઝ ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા અપોન 2πε0R. યાદ એવું ફોર્મ્યુલા? પછી લેમડા ફાઇન કરવાનો તો લેમડાને સબ્જેક્ટ કરો તો લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ ક્રોસ મલ્ટીપ્લાય E2πε0R. સો દેટ્સ વાય લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ ઇ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ, દેટ ઇઝ 9×10⁴ ઇન્ટુ 2πε ઇન્ટુ એપ્સિલોન નોટ ઇઝ 8.85×10⁻¹2 ઇન્ટુ આર. આર ઇઝ અ રેડિયસ ઓર ધ ડિસ્ટન્સ. સી, આની રેડિયસ કેવી રીતે, આ સિલિન્ડર છે એની રેડિયસ ઇઝ આ લાઇનથી ડિસ્ટન્સ કહેવાય અને દેટ ઇઝ 2 સેન્ટીમીટર. સો 2×10⁻². સોલ્ડ ઇટ, ધીસ ઇઝ યોર લેમડા. આ તમારી લેમડા થઈ ગઈ. લેમડા આવશે કુલમ પર મીટર. લેમડાનું ઇક્વેશન શું હોય? કુલમ પર મીટર. ડન. હવે સી, ક્વેશ્ચન તો ઇઝી જ હતો. આ લિનિયર ચાર્જ ડેન્સિટી થઈ ગઈ. લિનિયર ચાર્જ ડેન્સિટી
ક્વેશ્ચન ઇઝી છે તો પણ ક્વેશ્ચનમાં ખબર કેમ પડે કે તમે કોઈ ફોર્મ્યુલા તમને યાદ આવે, આ ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે, ફોર્મ્યુલા યાદ આવે તો ખબર પડે કે તમે કયું ઇક્વેશન યુઝ કર્યું, કયું ઇક્વેશન અમે યુઝ કરું, બરાબર. એટલે શું કરવાનું, ક્વેશ્ચન રીડ કરીને ડેટા લખવાનો, જે આસ્કિંગ ક્વેશ્ચન હોય એના ઉપર ક્વેશ્ચન માર્ક કરવાનું અને ફાઇન્ડ કરવાનું કે બધા વચ્ચેનું રિલેશન શું છે એ વિચારવાનું. એટલે કોઈ ફોર્મ્યુલા દિમાગમાં આવશે, બસ ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરો, આન્સર મળે. ધીસ ઇઝ ધ મેથડ ટુ સોલ્વ ધ ક્વેશ્ચન. હવે જો એક વસ્તુ તમારે એક વસ્તુ કરવાની છે, ચેપ્ટર ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર. થોડુંક એક્સ્ટ્રા જે કરવાનું છે આપણે કરાવશું, અધરવાઇઝ જે સમ થોડાક બાકી છે એ ડિસ્કસ કરશું અને એમસીક્યુ ડિસ્કસ કરશું. બટ તમારે એક કામ એ કરવાનું છે, એક સપ્લીમાં, બરાબર, અધરવાઇઝ થોડાક પેજ લઈ લેવાના એની અંદર પ્રોપર, અલગથી નોટબુક કરતાં અલગ, બરાબર. એટલે એક સપ્લી લ્યો તો વધારે બેટર છે. એમાં તમારે એક વસ્તુ બનાવવાની છે, એ વસ્તુ થશે ફોર્મ્યુલા બુક. શું બનાવવાની છે? ફોર્મ્યુલા બુક. એમાં ચેપ્ટરવાઇઝ ફોર્મ્યુલા હોવા જોઈએ, બરાબર. આપણે ચેપ્ટર ચાલી ગયા છે 9 ચેપ્ટર 10 ચેપ્ટર 14 ચેપ્ટર અને ફર્સ્ટ ચેપ્ટર, આ 4 ચેપ્ટર આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. ફોર્મ્યુલા વાઇઝ તો કમ્પ્લીટ થઈ ગયા છે, એક્સ્ટ્રા આવશે એ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં એડ કરતા જશું, બરાબર. તો આ 4 ચેપ્ટરના તમારે ફોર્મ્યુલા બુક બનાવવાની છે કે જેમાં ફોર્મ્યુલા જોઈએ. હવે ફોર્મ્યુલામાં શું આવે જોવો. જો ફોર્મ્યુલા સપોઝ 9 ચેપ્ટર, આ ફર્સ્ટ ચેપ્ટરની આપણે વાત કરીએ, બાકી ચેપ્ટરમાં તમને અકોર્ડિંગ ટુ દેટ ખબર પડી જશે. સપોઝ ફર્સ્ટ ચેપ્ટરની વાત કરો, ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યાંથી કેટલા ફોર્મ્યુલા આવ્યો, અધરવાઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટીઝ. સપોઝ ચાર્જ, તો ચેપ્ટર ફર્સ્ટ ચાલુ કરો તો એમાં કેટલા પહેલાં તો ક્વોન્ટિટીઝ કેટલી છે પહેલાં લખવાની, તો કે ચાર્જ એનો યુનિટ કુલમ, એનું ડાયમેન્શન, બરાબર. પછી શું આવ્યું, તો કે ઇલેક્ટ્રિક ફોર્સનું ઇક્વેશન, ધેટ ઇઝ ઓલ્સો નોન એઝ કુલમ્બિક ફોર્સ. યસ ઓર નો? તો કુલમ ફોર્સ એનું ઇક્વેશન અને એનું યુનિટ ડાયમેન્શન, ડન. પછી એક ચાર્જનું એક ઇક્વેશન, ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ, એ આવ્યું તો ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એની, તો આ ફોર્મ્યુલા આવ્યું, બરાબર. પછી ઇલેક્ટ્રિક ફિલ્ડનું ફોર્મ્યુલા, ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર, બરાબર. પછી ફ્લક્ષનું ફોર્મ્યુલા, હમણાં ફ્લક્ષના ફોર્મ્યુલા બે લખ્યા હતા, ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઇએ કોસ થીટા, ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ ચાર્જ બાય એપ્સિલોન નોટ, એને કહેવાય ગોસ થિયરમ લખવાનો. તો આ રીતે ટાઇટલ, દેન ફોર્મ્યુલા, અને એમાં કોઈ યુનિટ ડાયમેન્શન આવતું હોય તો એ, બરાબર, કોન્સ્ટન્ટ આવતો, એપ્સિલોન નોટ કોન્સ્ટન્ટ આવે તેનું લખવાની વેલ્યુ, એપ્સિલોન ઇઝ ઇક્વલ્સ ટુ 8.85 × 10⁻¹2, ઓકે, એનો યુનિટ પણ લખવાનો. તો આ રીતે પ્રોપર ફોર્મ્યુલા બુક બનાવવાની છે. આ ફોર્મ્યુલા પહેલાં બની જાય, પછી, બરાબર, સપોઝ એક બે પેજમાં બની ગયા, પછી એના પછી અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય જે તમને ભૂલાઈ જતા હોય આખા ચેપ્ટરમાં, ઓકે, એ તમારે નોટ ડાઉન કરવાનો, એટલીસ્ટ 1 to 2 પેજમાં આવી જવા જોઈએ, ડન. આ વસ્તુ કરવાની છે. આનાથી શું ફાયદો થશે, જ્યારે તમારે ન્યુમેરિકલ કરવા હોય કે એક્સરસાઇઝ કરવા હોય તો તમારે આખી બુક રીડ ના કરવી પડે. જસ્ટ યુ ગો થ્રુ ધ ફોર્મ્યુલા એન્ડ યુ કેન સોલ્વ ધ એની ક્વેશ્ચન, યુ કેન સોલ્વ ધ એની એક્ઝામ્પલ, યુ કેન સોલ્વ ધ એની એમસીક્યુઝ, ઓકે. ન્યુમેરિકલ એમસીક્યુ યુ કેન સોલ્વ બાય ધેટ ફોર્મ્યુલા ઓનલી, ડન. એટલે આ કામ કરવાનું છે, બરાબર. અને આ તમારે કામ કરી અને પછી એની PDF બનાવવાની છે અને એ તમારે સેન્ડ કરવાની છે. સો આઈ વિલ ચેક ઇટ એન્ડ આઈ કેન સજેસ્ટ યુ હાઉ યુ પ્રિપેર વેલ ફોર્મ્યુલા બુક, ઓકે. ફોર્મ્યુલા બુક તમને સજેસ્ટ પણ કરીશ કે આ રીતે તમે બનાવી શકશો, પણ ફર્સ્ટ તમારે બનાવવાની, PDF બનાવવાની, એની પાછું એને સેન્ડ કરવાની છે, ડન, ઓકે. હવે એક આના જેવું હોમવર્કમાં કરી નાખીએ. તો સિમિલર ક્વેશ્ચન યુ હેવ ટુ ડૂ ઇન હોમવર્ક, દેટ ઓકે, દેટ ઇઝ અ લિનિયર ચાર્જ ડેન્સિટી ઇઝ ગીવન, લિનિયર ચાર્જ ડેન્સિટી લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ 4 × 10⁴ માઇક્રો કુલમ મીટર-1, ઓકે. ફાઇન્ડ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ફાઇન્ડ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફ્રોમ, ફાઇન્ડ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફ્રોમ ધ વાયર, ફાઇન્ડ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ અ 5 સેન્ટીમીટર ફ્રોમ વાયર, ઓકે. એક વાયર છે ને, ચાર્જ ડેન્સિટી કેટલી છે, લિનિયર ચાર્જ ડેન્સિટી આટલી, ઓકે, 4 μC/m². ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે એટ અ ડિસ્ટન્સ ઓફ 5 સેન્ટીમીટર. મતલબ આ વાયર હોય એનાથી 5 સેન્ટીમીટર ડિસ્ટન્સ ઉપર તમારે શું ફાઇન્ડ કરવાનું છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઓકે. આ હોમવર્ક છે. હવે હોમવર્કનો આન્સર છે ને તમારે પર્સનલી મને કમેન્ટ કરવાનો છે, બરાબર. પર્સનલી તમારે વોટ્સએપ કરવાનો છે, વોટ્સએપ નંબર મારા લખી દઉં છું, કોઈને યાદ ના હોય, ભૂલાઈ ગયા હોય તો. વોટ્સએપ નંબરમાં તમારે આનો જે હોમવર્કવાળા છે, હોમવર્કવાળાના, કેમ કે હોમવર્કવાળું બીજે ક્યાંય તમને નહીં મળે, પર્સનલી તમારે કરવું જ પડશે, સોલ્વ કરવો જ પડશે, બરાબર. એનો સોલ્વ કરેલોનો આન્સરવાળો ફોટો
બરાબર છે, તમારે મને સેન્ડ કરવાનું છે અને સોલ્યુશન. વોટ્સએપ નંબર મારા છે 9408525855, બરાબર છે. આના ઉપર તમારે આ હોમવર્ક છે તમારે સેન્ડ કરવાનું છે, બરાબર. બે હોમવર્કમાં મેં તમને આપેલા છે, હજી એક એક્સ્ટ્રા આપીશ. આ તમારે હોમવર્ક સેન્ડ કરવાનું છે આ ફોન નંબર ઉપર, ઠીક છે. ઓકે.